લોટ છે એ મેં દળી નાખ્યો છે તમને કીધું એમ. હવે આમાં હું ઘી રેડી દઈશ થોડું. અને થોડુંક દૂધ આને ધાપો દેવાનું કે રસોઈયા બધા ધાપો દીધો એમ કે, એટલે થોડુંક દૂધ ને થોડુંક ઘી અટકળે થોડું થોડું નાખી દેવાનું છે. અમારે ઘી પણ ઘરનું છે અને દૂધ પણ ઘરનું જ આવે છે. જો અમારું ઘી અમારે ભેંસું ને એવું છે ગામડે બધું વાળી ભેંસો, એટલે અમારે ઘી ઘરેથી આવે છે અને દૂધ છાશ ઘી બધું ઘરેથી આવે. દૂધ નાખી દે, જેટલું ઘી નાખવું હોય એટલું આમ દૂધ નાખીને આમ સહેજ મુઠ્ઠી વળે આપણે કેમ ભાખરી લોટમાં મોણ દઈ એમાં મોણ દઈ દેવાનું છે. જો ફ્રેન્ડ્સ અમે મોણ આપી દીધું છે, તમે જોઈ શકો છો. જો આ રીતે થવું જોઈએ, મુઠ્ઠી થોડીક વળવી જોઈએ. બસ આવો ધાકો દેવાનું છે ને આને હું 5-10 મિનિટ ઢાંકીને મૂકી દઈશ. 5-10 મિનિટ પછી આ લોટને છાળી લેવાનો છે. બાજરો ચાળવાની ચાણી આવે ને એ અથવા ઘઉં ચાળવાની ચાણી, હવે તમને જે અનુકૂળ પડે એ. ઝીણો કરવું હોય તમારે તો બાજરાની ચાણી, અને જાડું કાઢવું હોય તો તમારે ઘઉંની ચાણી કાઢ નાખવી છે. આનાથી કણી પડી જાય અડદિયામાં. ધાપો દે ને મસ્ત કણીવાળો બને. સો ફ્રેન્ડ્સ આ ઘી ગરમ થાય છે અને અહીંયા લઈ લીધો છે ગુંદર. હવે આ ગુંદર એટલો તળી નાખીશ ને સામે ભાવેશ હેલ્પ કરે છે. માવો ઈ કરે છે, માવો છૂટો અહીં માવો છૂટો કરે છે. જો ફ્રેન્ડ્સ આ લોટને ધાપો દઈ દીધો પછી મેં બાજરા છાળવાની સાણી આવે ને એનથી મેં સાળી નાખ્યો છે. હવે આને શેકી નાખશું આપણે. અને છે ને ઘી ગરમ કરીને હાવ એટલે હાવ ધીમા ગેસે શેકવાનું છે આપણે. જો ફ્રેન્ડ્સ એટલા લોટમાં આટલું ઘી લીધું ઝટકળ. હવે મારે જરૂર પડશે તો ઉપરથી પાછી એડ કરીશ, એવું નથી. એટલે આને હવે ગરમ લાગે છે મને. આ રીતે થયું છે, ધીરે ધીરે હમણાં ઘી છોડશે એટલે ઢીલું થઈ જશે. પછી જો જોઉં છું છતાં આમાં ઘી થોડુંક નાખવું પડશે તો નાખીશ. અત્યારે પેલા શેકું પછી આઈડિયા આવે. પછી બહુ ઘી વધી જાય ને તો ઢીલો થઈ જાય છે બટકામાં, પોચું પોચું થઈ જાય છે. જેમ શેકશું ને એમ ઢીલો પડતો જશે એમ. જો ફ્રેન્ડ્સ આ ધીરે ધીરે ઘી છોડવા લાગ્યું છે અને આ ઢીલો થઈ ગયો. જો પેલા કેવું કડક હતું, આ ધીરે ધીરે ઢીલો થઈ ગયો છે. અને આવી રીતે ધીમા ગેસે જ આપણે હજુ આને શેકવાનું છે. જ્યાં સુધી આનો કલર ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી આને શેકવાનું છે. જો ઘીની બોણી મેં બાજુમાં રાખી જ છે, મેં કદાચ જરૂર પડે તો નાખશું, પણ લાગતું નથી કે મને જરૂર પડશે એમ. બહુ નાખશું ને તો પછી ઢીલો થઈ જશે. અમારે અનીરા ગઈ વખતે થોડોક ઢીલો થઈ ગયો હતો. અમારે પીસ તો પડી જ ગયા હતા, આરામથી પૂરો થઈ ગયો. સ્વાદ વાદ બધું પરફેક્ટ હતું, સહેજ ઢીલો થતો, પણ આમાં મને નથી લાગતું કે હવે જરૂર છે એમ ઘીની. તો આ ઘી છોડેવા માંડ્યું, જો ઢીલો થવા માંડ્યો છે. હજુ આ બ્રાઉન કલરનો હાવ થઈ જાય, શેકાઈ જવા આવે એટલે પાછો તમને વિડીયો બતાવીએ. થોડું હાવ ધીમો ગેસ જ રાખવાનો, ધીમા ગેસે જ શેકવાનું છે. આને માવો બે વસ્તુ, આ કિલો લોટ છે, કિલો માવો છે. ઘી અંદાજે સામું કિલો જ હોય છે, પણ અમારે ઘરે થયું એટલે જોખ્યા વગરનું હોય ને થોડું થોડું દીધું. નહીંતર કિલો ઘી, કિલો માવો, કિલો ખાંડ અને કિલો અડદની લોટનો દાળ તો મસ્ત બને. જો ફ્રેન્ડ્સ આમાં ઘીની જરૂર પડી નથી અને જો તમે કલર આખો જો ચેન્જ થવા માંડ્યો છે, બ્રાઉન કલર જેવું થવા માંડ્યું છે. તમને અમે રાત્રે બનાવીએ છીએ, દેખાતો ન દેખાય, સહેજ આપણે આમ
બ્રાઉન કલર થઈ જાય ને પછી આને હવે એક બે મિનિટ રાખીને હવે આને ઉતારી લઈશું. પછી માવાને આવી જ રીતે ધીમા ગેસે આપણે આવી રીતે તેલ ધીમા નાખીને શેકવાનું છે, કન્ટિન્યુ હલાવ્યા જ કરવાનું છે અને બેસવા નહીં દેવાનું. સેજ જાય ધીમા ગેસે જાડું તવલું રાખશો ને એટલે તમારે બેસશે નહીં. હું ઉતારી લઈશ, ગેસ બંધ કરી દીધો છે, આ ગરમ છે ને લીધું, એમાં ઘડીક હલાવું છું. ગેસ બંધ કરી દીધો છે, અડદની દાળ નું વ્હાઈટ હોય ને એમાંથી હાવ એકદમ બ્રાઉન કરી દીધો છે. હવાનો આપણે ઓલામ કાઢી લઈશું. આના લુયામાં આપણે ઘી નાખીને માવો શેકી લેવાનો છે. આમાં નામ જ છે અને કોઈ સાફ કરવાની જરૂર નથી. માવામાં તો છે ને ઘી ઓછું રાખશું ને તોય હાલશે આપણે, એનું કારણ છે માવો તો મસ્ત અડધું ઘી છોડશે. તો એટલું અટકળે ઘી લઈ લીધું છે ને, આ કિલો માવો છે. મોળો માવો છે, મોળો કિલો ખાંડ ની સાણી કરવાની છે. માવામાં ઓછું રાખ્યું છે, ઓલામાં થોડુંક વધારે હતું માવામાં જ્યારે અત્યારે નાખ્યું છે એના કરતા. કિલો ઘી આપણે સમમાં શું કામ જોઈ જાય કે ગુંદર એ આપણે ઘીમાં તળવાનું છે. મેં ગુંદર પહેલાં તળી વાળ્યું છે ઘીમાં, એ તમને બતાવ્યો હતો. એટલે કિલો ઘી લઈને એમાં આપણે ગુંદર તળવાનો, ધાપો દેવાનો, પછી માવો શેકવાનો અને અડદની દાળ શેકવાની, એટલી વસ્તુ. થોડો ઘણો પડ્યો રે તો ચાલે ઘી, પણ કિલો ઘીમાં બધું તમારે સામું કિલો જોઈએ ગુંદર થોડું. જો ફ્રેન્ડ્સ આમાં કેટલું ઘી દેખાય જો ઉપર. જો ફ્રેન્ડ્સ માવાનો કલર ચેન્જ થઈ ગયો છે, હવે તમે જોઈ શકો છો. કિલોમાં થોડીક ઓછી રાખી છે મેં, અને બસ આ પાણી ડૂબે ને એટલી જ લેવાની છે. આ ખાંડ જુઓ તમે જોઈ શકો છો, બસ એટલું પાણી લેવાનું છે હવાની ચામની. Tamam mı?
ખિસ્સામાં એક તાર થાય છે. જો હવે ચાણી બની ગઈ છે, હું નીચે ઉતારી લઈશ ને, મારે વધારે આવી જશે, હું તમને બતાવીશ નહીં હવે બહુ. અને બીજી એક મેથડ છે કે તમે આમાં ટીપું પાડીને આને ફૂંક મારી દે, નહીં ઠરવા દેવાનું. ઠરીને તમે એને જોઈ શકો છો, આમ ઊંચી કરો તો બહુ રેલો ન ઉતરે ને, એટલે ચાણી તૈયાર. તમારે હું આ ચાણી લઈ લઈશ અને આ ચાણીને આમાં નાખી દઈશ. ચલો ભાવે ચલાવવાનું ચાલો. જો ફ્રેન્ડ, સમય આમાં એક ભૂલ પહેલાં એ કરી હતી, ચાણી નાખ્યા પહેલાં અમારે ગુંદર ને આ મસાલો બધો નાખી દેવાનો હતો ને, અમારે ભૂલાઈ ગયું છે. તમે ભૂલ ન કરતા, અમે ઉતાવળ એવું કર્યું છે કે ચાણી તો એડ કરી દીધી, પણ ગુંદર પછી કાજુ બદામ ને પીપરી મૂળ, હૂંઠ ને આ જાવિંત્રી, ત્રણ વસ્તુ અમે અંદર આમાં નાખી છે. પીપરી મૂળ, હૂંઠ, જાવિંત્રી અને કાજુ બદામ ને ગુંદર. અને હજુ આમાં બધા વ્હાઈટ મરી એવું બધું નાખે છે, થોડા મરી આવે છે એનો પાવડર ને એવું. પણ અમે છોકરાને તીખું બહુ લાગે એટલે અમે એ વસ્તુ આમાં નાખતા નથી, બધું બહુ થોડું થોડું નાખીએ છીએ એટલે છોકરા ખાય છે, નહીં તો છોકરા નથી ખાતા. અને અમે આ અડદિયો છોકરા માટે જ બનાવીએ છીએ. અમારે તો ડાયટ શરૂ છે એટલે અમે નહીં બહુ ખાઈએ, અમે છોકરા માટે જ રાખશું. અમે શિયાળામાં ખાઈએ છીએ સવારમાં એક પીસ, એવું નથી લેતા. પણ હવે તો જાણે ઠંડી જવા આવી છે અને ડાયટ પર છે એટલે છોકરા જ ખાય છે, એટલે અમારે ચાણી થોડીક ઠરવા લાગી હતી એટલે મેં ભાવેશને પછી કીધું ફટાફટ એડ કરીને પાથરી દઈશું એમ. જો મેં આ પાથરી દીધો છે હવે, અને એના ઉપર અમે ગુંદર થોડુંક રાખ્યો છે, એ ગુંદર નાખી દઈશું. જો હું તમને કહેતી હતી કે ઘી થોડુંક વધારે રાખવાનું કારણ, મારે સહેજ વધારે રાખવાનું કારણ એ જ હોય કે આ ગુંદર છે ને ઘી ઉપર આવી જાય ને ચીપકી જાય, આ મોર્નિંગમાં કોરું પડે એટલે પછી ખરી જાય એના જેવું. એટલે આ જે ગુંદરની ઉપરથી નાખીએ છીએ, જો તવીથા ઉપર ઘી બતાવે છે એના જોડે ચોંટી જાય એમ. અને થોડુંક કાજુ બદામ ઉપરથી થોડું થોડું પાથરી દઈશું, જેવી રીતે આ ગુંદરને ડેકોરેશન કરશું એમ કાજુ બદામને ગુંદરનું ડેકોરેશન કરી નાખશું. અને આપણો અડદિયો તૈયાર છે અને આખી રાત માટે પાછો ઠરવા દેવાનો આવશે. આખી રાત આ ઠરશે, પછી મોર્નિંગમાં જ આના પીસીસ પાડવામાં આવશે. જો તમે જોઈ શકો છો આપણો અડદિયો તૈયાર છે હવે, અને હવે આખી રાત આના પર ન્યૂઝપેપર ઢાંકીને પાથરી દઈશું. જો ફ્રેન્ડ્સ, આ અમારો અડદિયો કમ્પ્લીટ છે. હવે આને આખી રાત ઠરવા દેવાનો છે અને સવારમાં બટકા પાડવાના છે. એટલે હવે છે ને આની ઉપર અમે ન્યૂઝપેપર ઢાંકશું, પણ આ રીતે અમે ગોઠવી દઈશું તવીતાને એવું ને એનું, એટલે ન્યૂઝપેપર આખું ઘીમાં અડી ન જાય. ચાલો આની ઉપર કંઈક વજન મૂકી દઈશું એટલે ઉડે ને. જો ફ્રેન્ડ્સ, અમારો અડદિયો તૈયાર.